એનો મતલબ એ જ કે તમારા ઓળવાળા ને તમારે તમને કશું કહે બી નહીં, તમે ડોક્યુમેન્ટ જીવડાઈ દો. પણ સાહેબ મને હું એ ઓળ નો છું, પંદર નંબર ઓળ જ છે મારો, બીજો નથી. કોર્પોરેશન માં આજે ચેરમેન ને એક રજૂઆત બાબતે મળવાનું હતું અને મળ્યા બાદ નીચે જતી વખતે કોઈક ફાલતુ વ્યક્તિ ત્યારે આરોપ જ્યારે કોઈ કોર્પોરેટર પર લગાવતો હોય ત્યારે મારે એનો જવાબ આપવો પડ્યો. અને ત્યારબાદ ખબર પડી કે આ ચેરમેનશીનો ડ્રાઈવર છે અને પાયાવિહોણા આક્ષેપો કરી અને કોઈની પ્રતિષ્ઠાને લાંછન લગાવવાની જ્યારે કોશિશ થતી હોય ત્યારે એનો જવાબ આપ્યો છે. અને ફરીથી આવી ભૂલ ના કરે એવું ચેરમેનને પણ સૂચના આપી છે કે આવી રીતે આ ડ્રાઈવરો આવા રાખવા ના જોઈએ, કે જે સ્થાનિક કાઉન્સિલર્સ સાથે ઊભા છે, અમારા પક્ષના દંડક ઊભા છે અને જેમ તેમ બીભત્સ વર્તન કરતા હોય અને આક્ષેપો કરતા હોય ત્યારે મારે ચેરમેનને પણ ધ્યાન દોરવું પડ્યું છે કે આવા ડ્રાઈવરોને રાખવાના છે. ઘટનામાં એવું છે કે મારા વોર્ડની તબલીગ હતી, તબલીગ હું જણાવવા આવ્યો તો તબલીગની અંદર સીધી મને દાદાગીરી બતાવી અને સીધો થાપો મારી દીધો અને મને એવું કીધું કે છે ચેરમેન સાહેબની ગાડી ઉપર રહો ને તો હીધો હીધો રહે, નકર કે 15 વર્ષ માટે જેલમાં ગલાવી જઈ સામે આવી બધી ધમકી મારી મને. અને મને કે જ્યાં જ્યાં કેસ કરવો એ કરી લઈને, જે કરવું એ કરી લે, કે છે આવી બધી ધમકી મને મારી. મને કહે છે તમે તો બધા આમાં ગાંઠિયા છો ને તેના ગાંઠિયા છો ને આવી બધી ગમે તેમ વાતો કરવા માંડે. થપ્પડ અમારા આશીષ કરીને છે એમને, અમારા કાઉન્સિલર આશીષ કરીને છે એમને થપ્પડ મારી. આપણે રજૂઆત કરવા જાય તો થપ્પડ મારતી, રજૂઆત એવી કરવા જાય કે અમારે ત્યાં સામે તલા છે, તલામાં કચરો બહુ છે, ચોમાસામાં તલા ભરાઈ જાય એટલે એનું પાણી બધું બહાર આવે ને કચરો બધા અમારા ઘર સુધી આવે છે રોડ પાર કરીને. અમે મેદાન છે, મેદાનમાં પુષ્કળ કચરો અત્યારે હાલ પડેલો છે, એ કચરો બધો પવન આવે ગમે તે આવે, કાગળ કોઠડી ઠેલી બધું દૂડી ચીરું અમારા ઘર સુધી આવે છે બધે. એટલે એના માટે અમે રજૂઆત કરવા જેવું તો રજૂઆતની અંદર મને દાદાગીરી બતાવીને થપ્પડ મારી દીધો. ચેરમેન સાહેબ ને રજૂઆત કરી તો ચેરમેન સાહેબ ને એમને એવું કીધું કે ભાઈ એને ઘરે મોકલી દો. ચેરમેન સાહેબ મને કીધું કે તમે ઘરે જતા રહો. સમજ્યા મને કેટલી ગાળો માં આપી દીધી, કઈ રીતે આપી દીધી સમજ્યા.